जय हिंद मित्रों। यस जय हिंद प्रवीण भाई, जय हिंद। अवाज संभळाय छे ने मारो? प्रवीण भाई केम छो? आवी जाओ बधा लाइव, એટલે આપણા લેક્ચર ની શરૂઆત કરીએ છીએ। જય હિન્દ જિગ્નેશભાઈ, કેમ છો? લેટ અસ સ્ટાર્ટ। શરૂઆત કરીએ છીએ આપણા લેક્ચર ની ખૂબ સારા વિચાર થી। કહે છે કે ભાઈ, બહેતરીન વ અચ્છે દિનો કે લીએ बुरे दिनों से लड़ना पड़ता है। बेहतरीन व अच्छे दिनों के लिए बुरे दिनों से लड़ना पड़ता है। मीन्स मित्रों, विदाउट स्ट्रगल एंड फेलियर नोबडी हैज एवर अचीव्ड ग्रेटनेस। आ दुनिया में मेहनत और स्ट्रगल सिवाय खराब दिवसों ना मेहनत फेलियर खराब दिवसों ना सिवाय फेस कर्या सिवाय कोई पण व्यक्ति आ दुनिया में સફળતા હાસિલ નથી કરી। એ કોઈ પણ હોય આ દુનિયામાં, કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય જે અત્યારે સફળ છે અને એને નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો ના હોય, એને સંઘર્ષ ના કર્યો હોય। દરેક સફળતાની સ્ટોરીની પાછળ બહુ મોટી સ્ટ્રગલ હોય છે, ત્યારે જ એ વ્યક્તિ ટોપ પર પહોંચ્યો હોય છે। તો મિત્રો, તમારો જો અત્યારે સમય ખરાબ ચાલે છે, તમારું જીવન જો અત્યારે સંઘર્ષમય છે, તો હાર ના માનો। તમારું જીવન જો અત્યારે સંઘર્ષમય છે, તો એમ સમજી લો કે તમે 100% સફળ થવાના છો। તો મિત્રો, આ ઉત્તમ વિચાર સાથે જ શરૂઆત કરીએ છીએ આજના આપણા લેક્ચરની। બધા જ લોકોનું, હું કાર્તિક, આપ સૌનું ઇન્ડિયાસ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ અન એકેડમી પર હાર્દિક સ્વાગત કરું છું। લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ વિથ ઇન્ડિયાસ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ। મારો ટૂંકો પરિચય, છેલ્લા 8 વર્ષથી આ ફિલ્ડમાં છું। ઇતિહાસ અને ભૂગોળ અને કલ્ચર અને હેરિટેજ ભણાવું છું। સર્વિંગ એઝ અ મોટિવેશનલ સ્પીકર અને ડાર્ક હોર્સ એકેડમીના ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવી રહ્યો છું। ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ। વોટ વિલ યુ ગેટ હિયર? અહીં તમે શું મેળવો છો? તો ડેલી લાઈવ ક્લાસ હોય છે મિત્રો, એઝ યુ નો, ડેલી લાઈવ ટેસ્ટ અને ક્વિઝ પણ હોય છે, સ્ટ્રક્ચર કોર્સ એટલે જેવું તમારી સિલેબસ છે એ પ્રમાણે તમારી અહીંયા આગળ આખું સિલેબસ છે તમને ભણાવવામાં આવે છે। અનલિમિટેડ એક્સેસ, મતલબ તમે એક વખત એક્સેસ કરી લો પછી એનીવેર એની ટાઈમ યુ કેન એક્સેસ વિથ એની ડિવાઇસ ક્લાસ કોર્સિસ ઓન અવર પ્લેટફોર્મ। સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, પોલિટી એટલે બંધારણ છે, હિસ્ટ્રી છે, ઇંગ્લિશ ગ્રામર છે, રીઝનિંગ છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, મોક ટેસ્ટ છે અને જે બીજા નથી લખ્યા એમાં લો પણ છે, ગુજરાતી ગ્રામર પણ છે, ગુજરાતી લિટરેચર પણ અહીં, ઇટ મીન્સ બધા જ કોર્સિસ અહીં અવેલેબલ છે। હાઉ ટુ રજિસ્ટર ફોર અન એકેડમી પ્લેટફોર્મ। તો મિત્રો જુઓ, 1 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 24 મહિનાનો સબસ્ક્રિપ્શન અવેલેબલ છે। જો તમે સારી તૈયારી કરવા માંગો છો તો મિત્રો 12 મહિનાનો કોર્સ લો અને 7000 રૂપિયામાં છે અને મારો કોડ છે KSUS, તમે એ યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે અને 6800માં પડશે તમને 7000ની જગ્યાએ। તો મિત્રો, જ્યારે ખરીદો ત્યારે મારો કોડ યુઝ કરજો। પછી 2 વર્ષનો કોર્સ એટલે કે 24 મહિનાનો કોર્સ 8400માં છે, પણ જો તમે મારો કોડ છે KSUS એને યુઝ કરશો તો 10% ડિસ્કાઉન્ટ મળશે અને 7560માં। તો મિત્રો, જ્યારે પણ ખરીદો ત્યારે મારા કોડને યુઝ કરજો અને ભારત અને ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી તમને ભણાવે છે જે બહુ જ ઓછી પ્રાઇસ છે તમારા માટે, તો આનો લાભ લેજો। અપકમિંગ એક્ઝામો, આજે પણ જીપીએસસીએ પોતાનો પરિપત્ર જાહેર કર્યો છે, બરાબર છે, અને એક્ઝામો ટૂંક સમયમાં જૂન મહિના પછી આવવાની છે। અને મિત્રો, ખાસ સ્પેશિયલ ક્લાસમાં આપણે ટેસ્ટ ગોઠવીએ છીએ, બહુ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, જે લેક્ચર આપણે અહીં યુટ્યુબ પર ભણીએ છીએ એ જ પ્રશ્નોની ચર્ચા આપણે સ્પેશિયલ ક્લાસમાં કરીએ છીએ। તો સ્પેશિયલ ક્લાસમાં મારા લેક્ચર જોવા માટે અન એકેડમીની એપ છે એ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો ને ત્યાં જઈને કાર્તિક સુખવાલને ફોલો કરી દો પ્લીઝ, મને એ તમને બધી જ વસ્તુની અપડેટ ત્યાં મળે। સેકન્ડ નંબરે
મિત્રો, હવે નેક્સ્ટ મંથ 1 તારીખથી જ આપણે મોડર્ન ઇતિહાસ પણ જઈશું, બરાબર છે? તો લગાતાર આપણે ઇતિહાસ અને ભૂગોળ ઉપર ચર્ચા કરી રહ્યા છે અને એના ટેસ્ટ પણ સ્પેશિયલ ક્લાસમાં ગોઠવી રહ્યા છે. મારી ટેલિગ્રામ ચેનલ છે કાર્તિક અંડરસ્કોર ડાર્ક હોર્સ, તો એને જોઈન કરી લો, બરાબર છે? જ્યાં તમને અપડેટ મળશે. ચલો મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણા લેક્ચરની. આજે ભારતના એક બીજા મહાન ક્રાંતિકારી, પહેલેથી છેલ્લે સુધી જે પણ લોકો ઓનલાઈન છે એને બધાને જય હિન્દ. પ્રવીણભાઈ જય હિન્દ, ગોવિંદ જિગ્નેશભાઈ જય હિન્દ, નૈતિકભાઈ જય હિન્દ, શુભમભાઈ જય હિન્દ, ઉમાંગીની બેન, રવિભાઈ, ઐશ્વર્યા બેન, હેનિલભાઈ, પુરોહિત, મનીષા, ગોપાલ, વસાવડા, ઓલ આર વેલકમ. અને જે લોકો હજી નથી આયા ઓનલાઈન, તો પ્લીઝ મિત્રો એમને લિંક શેર કરી દો એટલે પણ લાઈવ આવી જાય. ઓકે મિત્રો, શરૂઆત કરીએ છીએ આજે આપણા લેક્ચરની. અને આજે જે વ્યક્તિ, જે મહાન ક્રાંતિકારી છે જેના વિશે આપણે વાત કરવાની છે, અને એ છે વન એન્ડ ઓનલી મહાન ક્રાંતિકારી વિષ્ણુ ગણેશ પિંગલે. મિત્રો, બરાબર સાંભળજો કે આખી ઘટના કેવી રીતે બની અને કેવું સાહસિક એમને આખું પ્લાન બનાવ્યું, બળવો કરી અને અંગ્રેજોને નિસ્તો નાબૂદ કરવાનો ભારતમાંથી. તો ચલો જોઈએ, ગણેશ, વિષ્ણુ ગણેશ પિંગલે કોણ હતા? મિત્રો, વિષ્ણુ ગણેશ પિંગલેનો જન્મ જાન્યુઆરી 1888 પુના મહારાષ્ટ્રના એક નાના ગામમાં થયો. મૃત્યુ છે 16 નવેમ્બર 1915. મરાઠી બ્રાહ્મણ ફેમિલીમાં એમનો જન્મ થયો હતો મિત્રો, અને મહાન ભારતીય ક્રાંતિકારી તરીકે એમને ઓળખવામાં આવે છે. અને મિત્રો, એક ગદર પાર્ટીના મેમ્બર પણ હતા. મિત્રો, મેં તમને વાત કરી છે ગદર પાર્ટીની સ્થાપના અમેરિકામાં થઈ અને કોણે કરી હતી? લાલા હરદયાલે. જાડેજા, કુલદીપસિંહ જાડેજા બાપુ, જય હિન્દ. અને મિત્રો, આ જે ગદર પાર્ટી સાથે જોડાયા પછી એમણે જે કામ કર્યું, બરાબર, જે એક બળવો કર્યો, એ બળવો કયા નામ ઓળખાય છે? 1915 માં આ બળવો થયો અને આ બળવો કયા નામ ઓળખાય છે? લાહોર ષડયંત્ર કેસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન મિત્રો, તમને પૂછી લે, લાહોર ષડયંત્ર કેસ ક્યારે બન્યો અને એમાં કોણ કોણ હતા, બરાબર, એની વિગતવાર આખી વાત કરીએ છીએ. તો આ વિષ્ણુ ગણેશ પિંગલે છે આ ગદર પાર્ટીના મેમ્બર, અને ગદર પાર્ટીના સભ્યોએ લાહોર ષડયંત્ર કેસ કરીને એક બળવો રચ્યો હતો અંગ્રેજોને નેસ્તનાબૂદ કરવા માટે ભારતમાં. અને એમની ભૂમિકા આ બળવામાં, લાહોર ષડયંત્ર કેસમાં મુખ્ય હતી, અને એના માટે એમને 1915 માં ફાંસી આપવામાં આવે છે, 16 નવેમ્બર 1915 માં. ચલો જોઈએ હવે ગણેશ વિષ્ણુ પિંગલે આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે કેવી રીતે જોડાયા અને આખો લાહોર ષડયંત્ર કેસને પ્લોટિંગ કેવી રીતે કરવામાં આવ્યું. શરૂઆત કરે છે આપણા લેક્ચરની. કહે છે કે એમનો જન્મ થયો પુના મહારાષ્ટ્રના બ્રાહ્મણ ફેમિલીમાં. 9 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા ગણેશ વિષ્ણુ પિંગલે. અને 1905 માં પિંગલે પુનાના મહારાષ્ટ્ર વિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે. ત્યારબાદ લખે છે કે શાળામાં હતા ત્યારે જ પિંગલે એ સમયના રાષ્ટ્રવાદી ચળવળમાં પ્રભાવ હેઠળ આવે છે. એ વખતે જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી હતી એનાથી એ ખૂબ પ્રભાવિત થાય છે. જ્યારે સ્કૂલમાં હતા ત્યારે જ વિષ્ણુ પિંગલે. અને ત્યારબાદ કહેવાય છે કે સાવરકર હતા, વીર સાવરકર, એમને જે આંદોલન કર્યું હતું એમાં પણ સક્રિયપણે જોડાયા હતા વિષ્ણુ ગણેશ પિંગલે. ત્યારબાદ પિંગલે 1908 માં તાલેગા દાભેડ નામનું ગામ છે ત્યાં સમર્થ વિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે. મહારાષ્ટ્રથી પછી ક્યાં પહોંચ્યા? તો કે તાલેગા દાભેડ ગામ, ત્યાં સમર્થ વિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે. હવે ઇતિહાસકારો લખે છે 1910 માં ફંડની ખેંચ, બરાબર, ફંડની સ્કેરસિટી, પૈસાની તંગીના લીધે બ્રિટિશ સરકાર આ સમર્થ વિદ્યાલય બંધ કરી દે છે. એટલે હવે કહેવાય છે કે વિષ્ણુ ગણેશ પિંગલે મુંબઈ જવા રવાના થયા. અને તેમણે મુંબઈ ગયા પછી એક ગોવિંદરાવ પોટદાર, જે શેઠ હતા, મોટા એક શેઠ હતા, વેપારી, એમની એક કંપની હતી પાયોનિયર અલ્કલી, એમાં એમણે કામ ચાલુ કર્યું. અને ત્યારબાદ કહેવાય છે કે આ જે પોટદાર હતા, ગોવિંદ પોટદાર, એ રાષ્ટ્રવાદી નેતા હતા. અને બોમ્બ વિસ્ફોટક જે હોય, એ સમયે ક્રાંતિકારીઓ જે બોમ્બ વિસ્ફોટકો બનાવે ને, તો એ વિસ્ફોટકો બનાવવાના નિષ્ણાત હતા આ પોટદાર, ગોવિંદરાવ પોટદાર, જેમને ત્યાં વિષ્ણુ ગણેશ કામ કરતા હતા બોમ્બેમાં. અને આ જ વિષ્ણુ ગણેશનો જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો કે આ જે પોટદાર સાહેબ હતા, ગોવિંદરાવ પોટદાર સાહેબ, એ રાષ્ટ્રવાદી નેતા, વિસ્ફોટક એટલે બોમ્બ બનાવવાના નિષ્ણાત, અને વિષ્ણુ ગણેશ પિંગલે એમને ત્યાં કામ કરવા જાય છે ફેક્ટરીમાં. એટલે કહેવાય છે કે બીજા જે રાષ્ટ્રવાદી નેતા હતા ગોવિંદ પોટદારના, મિત્રો, એમની સાથેના પરિચયમાં વિષ્ણુ ગોવિંદ પિંગલે આવે છે ત્યાં કામ કરતા કરતા. હવે ઘટના શું બને છે મિત્રો, કે તેમાંથી જે ફેક્ટરીમાં કામ કરતો જે પોટદાર સાહેબનો એક માણસ હતો, એ હતો લક્ષ્મણ પાટીલ. એની અને વસઈના વકીલ હતા લક્ષ્મણ પાટીલ.
અને એની સાથે વિષ્ણુ ગણેશ પિંગલેની ગાઢ મિત્રતા થઈ જાય છે, એટલે બીજા બધા ક્રાંતિઓના સંપર્કમાં પણ ધીમે ધીમે વિષ્ણુ ગણેશ પિંગલે આવે છે અને હવે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાય છે. હવે ઘટના બને છે કે એ સમયે સ્વદેશી ચળવળ જબરજસ્ત જોરમાં હતી. સ્વદેશી ચળવળ એટલે મિત્રો વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અને સ્વદેશી વસ્તુઓ અપનાવી, એ ચરમ સીમા પર હતી. ઠેર ઠેર લોકો વિદેશી વસ્તુઓને બાળતા હતા અને એ સમયમાં જ કહેવાય છે જાપાનની હેન્ડલૂમ ઉદ્યોગથી પ્રેરિત થઈ અને વિષ્ણુ ગણેશ પિંગલે પોતાનું એક નાનું હેન્ડલૂમ બિઝનેસ ફેક્ટરી નાખી, એટલે હેન્ડલૂમ ચાલુ કર્યું. ક્યાં આગળ? મહારાષ્ટ્રના લતુરમાં. હેન્ડલૂમ એટલે મિત્રો જ્યાં કાપડ બને છે ને એ સુરતમાં ને બધી જગ્યાએ છે. તો જાપાની હેન્ડલૂમ ઉદ્યોગથી પ્રેરિત થઈ વિષ્ણુ ગણેશ પિંગલે શું કરે છે, મહારાષ્ટ્ર લાતુરમાં પોતાનું એક હેન્ડલૂમ નાખે છે. પણ મિત્રો વિષ્ણુ ગણેશ પિંગલેનું સપનું, એમની મહત્વાકાંક્ષા શું હતી, એન્જિનિયર બનવાની. ભલે પોતાની હેન્ડલૂમ નાખે છે કાપડ બનાવવાનું, પણ વિષ્ણુ ગણેશ પિંગલેનું મહત્વાકાંક્ષા હતી કે પોતે એન્જિનિયર બને. તો મિત્રો હવે એન્જિનિયર બનવા માટે એ અમેરિકા જવાનું નક્કી કરે છે અને વિષ્ણુ ગણેશ પિંગલે અમેરિકન સ્વતંત્રતાના યુદ્ધથી ખૂબ પ્રેરિત હતા. મિત્રો આપણને ખબર છે કે અમેરિકામાં જે સ્વતંત્રતાની સંગ્રામ થયો એમાં બોસ્ટન ટી પાર્ટી આ ઘટના બહુ જ ઇમ્પોર્ટન્ટ વન છે. અને મિત્રો ગદર પાર્ટીના નેતાઓ, ગદર પાર્ટીની સ્થાપના પણ અમેરિકામાં થઈ હતી. તો હવે વિષ્ણુ ગણેશ પિંગલે પણ અમેરિકાના સ્વતંત્ર સંગ્રામથી ખૂબ પ્રભાવિત થયા અને 1911માં પિંગલે એન્જિનિયરિંગ કરવા માટે અમેરિકા જાય છે અને આ વાતની જાણકારી પિંગલે ખાલી ને ખાલી પોતાના મોટા ભાઈને આપી હતી. અને એ પણ ક્યારે કીધું, જયારે રેલવે સ્ટેશન પર એમના મોટા ભાઈ એમને મૂકવા આવ્યા ત્યારે એમણે વિષ્ણુ ગણેશ પિંગલે પોતાના મોટા ભાઈને એમ કીધું કેશવરાવને કે હું અમેરિકા જવાનો છું અને ત્યાં એન્જિનિયરિંગ કરવા જઉં છું. તો મિત્રો હોંગકોંગ થઈ હવે વિષ્ણુ ગણેશ પિંગલે અમેરિકા પહોંચી ગયા અને 1912માં હવે વિષ્ણુ ગણેશ પિંગલે અમેરિકામાં વોશિંગ્ટન યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવે છે. તમે જુઓ મિત્રો જેટલા પણ ક્રાંતિકારીઓ હતા કોઈ પણ અભણ નતા, બધા જ ટોપ લેવલના એજ્યુકેટેડ હતા, બરાબર છે. અને વિષ્ણુ ગણેશ પિંગલે અમેરિકામાં 1912માં મિકેનિકલ એન્જિનિયર તરીકે પ્રવેશ મળે છે વોશિંગ્ટન યુનિવર્સિટીમાં. અને અમેરિકામાં જે ગદર પાર્ટી હતી જે લાલા હરદયાલે સ્થાપના કરી હતી આ પાર્ટીમાં વિષ્ણુ ગણેશ પિંગલે જોડાય છે. અને હવે ટર્નિંગ પોઈન્ટ આવે છે કે મિત્રો યુરોપમાં હવે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થાય છે. આપણને ખબર છે મિત્રો પહેલો વિશ્વયુદ્ધ થયું 1914 થી 1918 અને યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ થયું. તો જર્મની યુરોપમાં બર્લિન અને અમેરિકામાં ગદર લોકો, ગદર પાર્ટીના લોકો ચળવળ ચાલુ કરે છે. કારણ કે મિત્રો જર્મની પણ ઇંગ્લેન્ડની સામે હતું, બર્લિન બરાબર છે જર્મનીનું, એમાં યુરોપમાં બર્લિન સમિતિ હતી એ પણ જર્મની, બર્લિન જર્મનીમાં છે. તો આ લોકો જર્મની આખું અંગ્રેજ ઇંગ્લેન્ડની સામે હતું યુદ્ધમાં. તો આ ગદર પાર્ટીના લોકોએ આ વસ્તુનો ફાયદો ઉઠાવી અને ભારતમાં પણ અને અમેરિકામાં પણ ગદર પાર્ટીના લોકોએ વિદ્રોહ ચાલુ કરવાનો, અંગ્રેજોની સામે બળવો કરવાનો પ્લાનિંગ કરે છે કે ભાઈ હવે વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું છે તો હવે આપણે શું કરીએ, આનો લાભ લઈ અંગ્રેજો અત્યારે વિશ્વયુદ્ધમાં બિઝી છે તો આપણે અમેરિકામાં જે ભારતીય ગદર પાર્ટીના મેમ્બર્સ છે સૈનિકો એ અને એ લોકો જ ભારતમાં પણ બળવો ચાલુ કરે. તો કહેવાય છે કે પિંગલે આ યુનિવર્સિટીમાં ભણતા ત્યારે કેલિફોર્નિયા યુનિવર્સિટી અને બર્કેલમાં જે ગદર સભ્યો હતા મિત્રો, મેં તમને વાત કરી છે, કરતારસિંહ સરાભા, સત્યસેન, સત્યેન ભૂષણ સેન, આ બધાની ઓળખાણમાં આવે છે. અને મિત્રો ગદર કાવતરાના ભાગરૂપે સત્યેન ભૂષણ સેન, કરતારસિંહ સરાભા, વિજય પિંગલે અને શીખ ક્રાંતિકારીઓ એક જૂથ ઓક્ટોબર 1914માં SS સલામીન જહાજ દ્વારા અમેરિકાથી કલકત્તા આવે છે. મિત્રો મેં વિષ્ણુ ગણેશ, મેં કરતારસિંહ સરાભા વિશે વાત કરતો હતો ત્યારે પણ મેં તમને કહી કીધું હતું કે આ બધા જ લોકો અમેરિકામાં ગદર પાર્ટીના મેમ્બરો છે. આ બધા જ લોકોએ પ્લાનિંગ નક્કી કર્યું કે ભાઈ આપણે અહીંથી જે ભારતના લોકો જે અમેરિકામાં રહે છે, જે મુખ્યત્વે ઘણા બધા શીખ હતા અને બીજા જે લોકો હતા, એ લોકોએ આખી સેના બનાવી, ગદર પાર્ટીની સેના, ગદર સેના અને પાર્ટીની સ્થાપના કરી. અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે ભારત જઈશું હજારો લોકો અને ભારતમાં અંગ્રેજો સામે બળવો કરીશું. તો કહેવાય છે ઓક્ટોબર 1914માં કરતારસિંહ સરાભા, વિષ્ણુ ગણેશ પિંગલે અને બીજા શીખ ક્રાંતિકારીઓ ઓક્ટોબર 1914માં SS સલામીન જહાજનું નામ પૂછે તો શું છે, SS સલામીન જહાજ દ્વારા અમેરિકાથી ક્યાં પહોંચ્યા, કલકત્તા પહોંચે છે. હવે કલકત્તા પહોંચ્યા પછી એ લોકોએ રણનીતિ બનાવી કે જે સત્યેન ભૂષણ હતા એ સત્યેન ભૂષણે વિષ્ણુ ગણેશ પિંગલે અને આ લોકોએ ક્રાંતિકારી યોજના માટે મુખ્યત્વે તહલસિંહ અને બીજા થોડા સાથીઓ સાથે થોડા દિવસે ક્યાં રોકાયા, ચીનમાં. મિત્રો એ અમેરિકાથી SS સલામીન જહાજમાં નીકળ્યા છે
અને વાયા ચાઇના થઈને ભારત કલકત્તા આવવાનું હતું, જ્યાં ચાઇના થઈને ભારત આવવાનું હતું, એટલે એ લોકો થોડા દિવસ ચાઇનામાં રોકાય છે. કોણ કોણ? સત્યેન ભૂષણ સિંહ અને વિષ્ણુ ગણેશ પિંગલે. હવે બરાબર સાંભળજો મિત્રો, કે આ લોકો કેવી રીતે ચાઇનાનો સપોર્ટ માંગે છે. અત્યારે મિત્રો ચાઇના અને ભારત વચ્ચે પણ ડકો ચાલે છે ને અક્ષય ચીન માટે, અને જોડે જોડે જેની ઓકાત નથી એવો નેપાલ પણ ભારતને હળી કરે છે. પણ એને ખબર નહીં કે એનો બાપ જો યુદ્ધ કરશે ને તો નેપાલનું નામ નિશાન નહીં રહે ચાઇનાની વાતોમાં આવીને. તો હવે મિત્રો ભારત આવવા માટે નીકળ્યા એસએસ સલામીન જહાજમાં, ત્યારે મિત્રો સત્યેન ભૂષણ અને પિંગલે ક્યાં ઉતરી ગયા? અધવચ્ચે રસ્તામાં ચાઇનામાં ઉતરી ગયા. કારણ કે મિત્રો એ ચાઇનાની હેલ્પ માંગવા માંગતા હતા. અને મિત્રો એ વખતે ચાઇનામાં કોણ હતા નેતા? સુન યાત સેન. મિત્રો આ સુન યાત સેન ને ચાઇનાના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે, બરાબર છે? તો સુન યાત સેન ને આ લોકો કોણ કોણ મળે છે? સત્યેન ભૂષણ સિંહ અને ગણેશ વિષ્ણુ ગણેશ પિંગલે આ સન યાત સેન ને મળે છે અને કહે છે કે ભાઈ તમે અમારી હેલ્પ કરો, તમારા સૈનિકો અમારી ગદર પાર્ટીના સૈનિકોને હેલ્પ કરશે તો અમે અંગ્રેજો સામે બળવો કરીશું અને ભારતને આઝાદી અપાવીશું અને એનો ફાયદો તમને પણ થશે. કારણ કે ચાઇનામાં પણ એ વખતે અંગ્રેજોની સત્તા હતી. પણ મિત્રો આ જે સુન યાત સેન જે છે એ અંગ્રેજોને નારાજ કરવા નતા માંગતા અને એમણે ના પાડી દીધી કે અમે તમને સહકાર નહીં કરીએ. એટલે મિત્રો આ લોકો નિરાશ થાય છે અને ચાઇનાથી નીકળે છે અને પાછા સત્યેન અને સત્યેન સિંહ અને પિંગલે વિષ્ણુ ગણેશ પિંગલે ભારત આવે છે. અને ત્યારબાદ એ લોકો આત્મારામ કપૂર, સંતોષસિંહ, શિવદયાલ કપૂર અને જરૂરી વ્યવસ્થા કરવા માટે ભારતમાં જે બળવો કરવાનો હતો એને બળવાની જરૂરી વ્યવસ્થા કરવા માટે ક્યાં મોકલ્યા? બેંગકોક મોકલ્યા. હવે નવેમ્બર 1914 માં પિંગલે, કરતારસિંહ અને સત્યસેન કલકત્તા પહોંચી ગયા. કલકત્તા પહોંચ્યા પછી મિત્રો સત્યનસેન જતીન મુખર્જી સાથે, આ જતીન મુખર્જી છે મિત્રો બંગાળી ક્રાંતિકારી છે, બહુ મોટું નામ છે. તો સત્યેન સેન શું કરે છે કે વિષ્ણુ ગણેશ પિંગલે અને કરતારસિંહ સરાભાઈનો પરિચય આ જતીન મુખર્જી સાથે કરાવે છે. કારણ કે એ લોકો એ વખતના પ્રોમિનન્ટ જબરજસ્ત મોટા ક્રાંતિકારી હતા. તો પિંગલે અને કરતારસિંહ સરાભા ગદર પાર્ટીના મુખ્ય લીડરો હતા જે આ બંગાળી ક્રાંતિકારી જતીન મુખર્જી સાથે મળી અને પ્લાન બનાવવાના હતા. ઓકે, હવે આગળ ઘટના બને છે કે જતીન મુખર્જીએ પિંગલેને જરૂરી માહિતી આપી અને ક્યાં મોકલ્યા? બનારસ મોકલ્યા. કેમ? કારણ કે એ વખતે બંગાળી મેન ક્રાંતિકારી હતા રાસબિહારી. આ રાસબિહારી બોઝ ક્યાં હતા? બનારસમાં. તો આ લોકોએ પ્લાન બનાવ્યો, જરૂરી માહિતી લઈ અને વિષ્ણુ ગણેશ પિંગલે ક્યાં પહોંચે છે? રાસબિહારી બોઝ પાસે બનારસમાં પહોંચે છે. હવે 1914 ની શરૂઆતથી મિત્રો રાસબિહારી બોઝ બનારસમાં જ હતા, બળવાનું પ્લાનિંગ કરતા હતા એ. અને ઓક્ટોબર 1914 અને સપ્ટેમ્બર 1915 ની વચ્ચે ત્યાં મોટી સંખ્યામાં બળવા થયા. એના મુખ્ય સૂત્રધાર કોણ હતા? રાસબિહારી બોઝ. બહુ મોટા નેતા છે મિત્રો, એમની પણ આપણે વાત કરીશું ડિટેલમાં. ઓકે, રાસબિહારી અને સચિન સાનિયાલ આ બે જણા બોમ્બ કેપ્સની તપાસ કરતી વખતે ઘાયલ થાય છે. મિત્રો આ લોકો શું કરતા હતા? બોમ્બ જાતે બનાવતા હતા. તમે જુઓ કેટલા ખતરનાક ક્રાંતિકારી, પોતાના જાનની જોખમે આ લોકો જાતે બોમ્બ બનાવાય, બરાબર છે? તો આ રાસબિહારી બોઝ અને એમનો બીજો સાથી છે સચિન સાનિયાલ, આ લોકો બનારસમાં શું કરે છે? બોમ્બ છે જે બોમ્બ, એ બોમ્બ બન્યું બરાબર, બરાબર વિસ્ફોટ થશે કે નહીં, તો બોમ્બની ઉપર જે કેપ આવે ને એની તપાસ કરતા હતા, ચેક કરતા હતા કેપને. પણ એક્સિડેન્ટલી બોમ્બ ફૂટી જાય છે મિત્રો. તો એક્સિડેન્ટલી આ બોમ્બ ફૂટે છે તો એ વખતે કહેવાય છે કે આ રાસબિહારી અને સચિન સાનિયાલ બેઉ ઘાયલ થઈ જાય છે. અને મિત્રો કહેવાય છે કે પિંગલે અને જતીન મુખર્જીને પત્ર લઈ, હવે શું કરે છે? પિંગલે જતીન મુખર્જીનો પત્ર લઈને એ સમયે બનારસ પહોંચે છે અને રાસબિહારી અને સચિન સાનિયાલની મુલાકાત લે છે અને અહેવાલ આપ્યો. શું કહે છે મિત્રો? કે ગદર પાર્ટીના લગભગ 4000 શીખો પહેલેથી જ કલકત્તા પહોંચી ગયા છે. આ લોકો પ્લાનિંગ બનાવ્યું. જુઓ કે ભાઈ ગદર પાર્ટીના લોકો પિંગલે હવે જતીન મુખર્જીનો પત્ર કલકત્તાથી લઈ અને બંગાળ આવી ગયો. અરે બંગાળ આવી ગયો અને એમણે અહેવાલ આપ્યો રાસબિહારી બોઝને, ગણેશ વિષ્ણુ ગણેશ પિંગલે, કે લગભગ 4000 શીખો કલકત્તા આવી પહોંચ્યા છે અને અમે બળવો કરવા માટે તૈયાર છે, હવે આગળનું પ્લાનિંગ શું છે? તો હવે ઘટના બને છે મિત્રો કે લગભગ 15000 બીજા અમેરિકાથી ગદર પાર્ટીના જે સૈનિકો હતા એ ભારત આવવાના હતા. મિત્રો બરાબર જુઓ કે કેવું ખતરનાક પ્લાનિંગ. અમેરિકાથી આ લોકો ગદર પાર્ટીના લોકો આખા કલકત્તા પહોંચ્યા. કલકત્તાથી બે માણસો જે મુખ્ય સૂત્રધાર હતા
આ પ્લાનિંગમાં વિષ્ણુ ગણેશ પિંગલે અને કરતારસિંહ સરાભા બનારસ પહોંચે છે અને રાસબિહારી બોઝને મળે છે અને કહે છે કે લગભગ 4000 શીખો તો ઓલરેડી કલકત્તા આવી ગયા છે અને બીજા 15000 ગદરના નેતાઓ ભારત આવવા માટે તૈયાર છે અને આપણે બળવો કરવાનો છે એનું પ્લાનિંગ તૈયાર કરીએ હવે. તો મિત્રો રાસબિહારી અને વિષ્ણુ ગણેશ પિંગલે સચિન સાન્યાલને અમૃતસર મોકલે છે. હવે આગળનું પ્લાનિંગ કરવા માટે શું કરે છે રાસબિહારી, જે રાસબિહારી બોઝ છે મુખ્ય લીડર, એ વિષ્ણુ પિંગલે અને સચિન સાન્યાલને ક્યાં મોકલે છે? અમૃતસર મોકલે છે. હવે મિત્રો કલકત્તા નજીક કામાગાટો મારું ઘટના, મિત્રો મેં તમને વાત કરી કે 1914 માં કામાગાટો ઘટના બની કે જે પંજાબી લોકો જો કેનેડા ગયા હતા એ કેનેડા એ લોકોને ત્યાં ઉતરવા ના દીધા અને એ લોકોને પાછા ભારત મોકલ્યા. તો એ ઘટના ક્યારે બની? 29 સપ્ટેમ્બર 1914 ના દિવસે કામાગાટો મારું જહાજ. મિત્રો તમને ક્વેશ્ચન પૂછું છું, મેં તમને વાત પૂછી હતી કે આ કામાગાટા મારું જે જાપાનનું જહાજ છે આ કોણે ભાડે લીધું હતું? કયા પંજાબી વ્યક્તિએ કામાગાટા મારું જહાજ ભાડે લીધું હતું ભારત આવવા માટે? કોણ કહેશે? મેં પહેલા વાત કરી છે કયા વ્યક્તિએ, કયા શીખ વ્યક્તિએ કામાગાટો મારું જહાજને ભારત આવવા માટે ભાડે લીધું હતું? રવિભાઈ, રાગીનીબેન, મનીષાબેન, કુલદીપસિંહ, શુભમભાઈ, ગોપાલભાઈ, મનીષા, ઐશ્વર્યા, ઉમાંગીનીબેન, નૈતિકભાઈ, પ્રવીણભાઈ. કોણ કહેશે કામાગાટો મારું જહાજને કોણે રેન્ટ પર લીધું હતું? મેં તમને પહેલા વાત કરી હતી કરતારસિંહ સરાભા વખતે. બધાને સંભળાય છે ને? રવિભાઈ, એક્ઝેક્ટ મનીષાબેન, વેરી ગુડ. ગુરુદત્તસિંહ. કોણે લીધું હતું? ગુરુદત્તસિંહે. બરાબર છે. તો મિત્રો આ ઘટના 29 સપ્ટેમ્બર 1914 માં બને છે અને બાબા ગુરુદત્તસિંહે જતીન મુખર્જીને બે જાણીતા સહયોગીઓએ શું કર્યું? અતુલ કૃષ્ણ ઘોષ અને સતીશ ચક્રવર્તીનો સંપર્ક કર્યો. કોના કહેવાથી? બાબા ગુરુદત્તસિંહ, જેમણે આ જહાજ ભાડે લીધું હતું. બરાબર છે. જતીન મુખર્જીના બે જાણીતા સહયોગીઓ છે અતુલ કૃષ્ણ ઘોષ અને સતીશ ચક્રવર્તીનો સંપર્ક કર્યો અને જેમણે આ જે કામાગાટો મારું જહાજ જે છે જે કેનેડાથી કલકત્તા આવ્યું હતું તો એ જે લોકો ભારત આવ્યા હતા શીખો એની મદદ કરવાની આ લોકોએ બાહેધરી આપી. હવે જો આ જ લોકો આગળ બળવામાં કામ કરશે, જુઓ મિત્રો કે ડિસેમ્બર 1914 માં આ જ ક્ષણે વિષ્ણુ ગણેશ પિંગલે પંજાબ પહોંચે છે. જયારે કામાગાટો મારું જહાજ કલકત્તા આવ્યો ત્યારે એ વખતે જ ડિસેમ્બર 1914 માં વિષ્ણુ ગણેશ પિંગલે પંજાબ પહોંચ્યા, જેમાં અમેરિકા જે કેનેડાથી જે કામાગાટો મારું જહાજમાં જે શીખો ભારત આવ્યા હતા તો આ વિષ્ણુ ગણેશ પિંગલે બાહેદરી આપી કે બંગાળી લોકો, આ જે લોકો કેનેડાથી ભારત આવ્યા છે એમને ભારતમાં એમના ઘરે પંજાબ ઠેકાણે પહોંચાડવાની જિમ્મેદારી અમે લઈએ છીએ અને એના બદલામાં તમે બધા જ લોકો અમારું બળવામાં સહયોગ કરજો. આ વાત નક્કી થઈ. આગળ ઘટના બને છે કે બોમ્બ બનાવવા એ ગદર કાર્યક્રમનો મુખ્ય ભાગ હતો. મિત્રો જે ગદર પાર્ટીના લોકો હતા આ ગદર પાર્ટીના લોકોનો મુખ્ય એજન્ડા શું હતો? કે બોમ્બ બનાવવાનો અને બોમ્બ વિસ્ફોટ કરવાનો અને અંગ્રેજોને નેસ્તનાબૂદ કરવાનો. હવે ઘટના શું છે બને છે મિત્રો કે જે ગદર પાર્ટીમાં જે વધારે પડતા મેમ્બર્સ હતા ને એ બધા શીખ લોકો હતા. કારણ કે ગદર પાર્ટીની રચના અમેરિકામાં થઈ અને અમેરિકામાં એ વખતે અહીંથી ભારતથી પંજાબીઓ કામ કરવા માટે ગયા હતા શીખો. તો જે ગદર પાર્ટીના જે શીખ નેતાઓ હતા ક્રાંતિકારીઓ, એમને બોમ્બ બનાવવા વિશે બહુ જાણકારી નથી અને ગદર પાર્ટીના લોકોનો પ્લાન શું હતો? કે બોમ્બ બનાવી, બોમ્બ વિસ્ફોટ કરી અંગ્રેજોને નેસ્તનાબૂદ કરીશું અને બળવો ફેલાવીશું. પણ આ શીખ ગદર પાર્ટીના જે શીખ નેતાઓ છે ક્રાંતિકારીઓ, એમને તો બોમ્બ બનાવતા આવડતું નથી એટલે આ લોકો કોની હેલ્પ લે છે? તો એ વખતે બંગાળી ક્રાંતિકારીઓ હતા. આ બંગાળી ક્રાંતિકારીઓ બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતા તો એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવવામાં આવ્યા. તો એમાં કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયામાં તારકનાથ દાસ કરીને એક બંગાળી વ્યક્તિ છે જે એક પ્રોફેસર હતા કેલિફોર્નિયામાં, પ્રોફેસર સુરેન્દ્ર બોઝ, જે બોમ્બ બનાવવાના જાણકાર હતા અમેરિકામાં. તો હવે ડિસેમ્બર 1914 માં કપૂરથલા ખાતે, પંજાબના કપૂરથલા ખાતે એક સભા ભરાય, એક મીટિંગ, જેમાં જે વિષ્ણુ ગણેશ પિંગલે છે આ જે મેઇન સૂત્રધાર છે આપણા ક્રાંતિકારી, એમણે જાહેરાત કરી ગદરના નેતાઓને, શીખોને, કે સુરેન્દ્રનાથ બોઝ જે કેલિફોર્નિયામાં પ્રોફેસર છે, બંગાળી વ્યક્તિ જે બોમ્બ બનાવવાના નિષ્ણાત છે, એ આપણને સહયોગ કરવા માટે તૈયાર થયા છે અને એ કેવી રીતે બોમ્બ બનાવવાનું છે એ આપણને જાણકારી આપશે. તો મિત્રો 3 જાન્યુઆરી 1915 ના રોજ અમૃતસરમાં વિષ્ણુ ગણેશ પિંગલે અને સચિન્દ્ર સાન્યાલ ગદર પાર્ટી સાથે 500 રૂપિયા મળ્યા. ત્યાંથી 500 રૂપિયા લઈને એ લોકો ક્યાં પહોંચ્યા?
ફરી બનારસ પહોંચે છે આખો પ્લાન ઘડીને કે બોમ્બ બનાવવા માટે જે સુરેન્દ્રનાથ બોઝ જે છે તૈયાર થઈ ગયા છે ત્યાંથી ગદર પાર્ટીના લોકોથી 500 રૂપિયા લઈ અમૃતસરથી અને એમના જે લીડર હતા રાસ બિહારી બોઝ એમને આ સૂચના લઈને ત્યાં મળવા બનારસ પહોંચે છે બનારસ પહોંચે અને તેમની યોજનાને હવે આખરી ઓપ આપવા માટે બરાબર બળવાની આ ગદર બળવાને આખરી ઓપ આપવા માટે એ અંતિમ સંકલન માટે બનારસ ખાતે રાસ બિહારીના આમંત્રણ સાથે પિંગલે કલકત્તા જાય છે બનારસ થી કલકત્તા જાય છે અને જુગાંતરના નેતાઓને મળે છે મિત્રો જુગાંતરના નેતાઓ એટલે મિત્રો લાલા હરદયાલે જુગાંતર નામના એક સંઘની સ્થાપના કરી હતી અમેરિકામાં અને એમાં બધા શીખ લોકો હતા તો આ જુગાંતરના નેતાઓને ત્યાં મળે છે અને કલકત્તામાં પછી જતીન મુખર્જી અતુલ કૃષ્ણ ઘોષ નરેન ભટ્ટાચાર્ય જાન્યુઆરી 1915 ની શરૂઆતમાં એ બધા જ લોકો ત્યાં સંકલન કરી અને ક્યાં પહોંચે છે બનારસ આવે છે કારણ કે મિત્રો રાસ બિહારી બોઝ ક્યાં હતા બનારસમાં અને આ જ બંગાળી ક્રાંતિકારી આ બધાને શું કરતા હતા ગાઈડ કરતા હતા એટલે આ બધા જ લોકો જે કલકત્તામાં જેટલા પણ આ બનારસી સોરી જે બંગાળી જેટલા પણ ક્રાંતિકારીઓ છે ક્યાં પહોંચે છે બનારસ પહોંચે છે ઓકે અને ખૂબ જ મહત્વપૂર્ણ મિટિંગ થાય છે ત્યાં અને રાસ બિહારી બોઝ ત્યાં બળવો કરવાની જાહેરાત કરે છે અને કહે છે કે દેશ માટે આપણે જાન પણ આપવી પડે તો આપણે જાન આપી દઈશું હવે મિત્રો શરૂઆત થાય છે બળવાનું જબરજસ્ત પ્લાનિંગ એને એક્ઝિક્યુટ કરવાની બરાબર સાંભળજો મિત્રો હવલદાર મનસાસિંહ દ્વારા જે આ ગદર પાર્ટીના ક્રાંતિકારીમાં જોડાય છે આમ હવલદાર મનસાસિંહ છે એ ફોર્ટ વિલિયમ ખાતે 16મી રાજપૂત રાઇફલ જે છે એનું સફળતાપૂર્વક સંપર્ક કરે છે મિત્રો આ 16મી રાજપૂત રાઇફલ જે છે એ અંગ્રેજોની સેના છે પણ આમાં કામ કોણ કરતા હોય છે ભારતના લોકો તો આ ગદર પાર્ટીના લોકો બળવો કરવાનો પ્લાન શું હતો કે ભારતના જે જે પણ સૈનિકો અંગ્રેજીની સેનામાં છે એ લોકોને આપણે આપણી જોડે લઈ લઈએ અને અંગ્રેજોના જે સૈનિકો છે ભારતીય છે એમની જ બંદૂકો દ્વારા અંગ્રેજોના જ શસ્ત્ર સંજામ દારૂ ગોળા દ્વારા આપણે બળવો ફેલાવીએ અને આ ભારતના સૈનિકો જે અંગ્રેજી સેનામાં કામ કરે છે એ લોકોને અંગ્રેજોની સામે ભડકાઈએ તો આપણો આ બળવો સફળ થશે એટલે આ શું કરે છે હવાલદાર મનસાસિંહ જે છે એ ફોર્ટ વિલિયમ જે છે ત્યાં ફોર્ટ વિલિયમમાં 16મી રાજપૂતાના રાઇફલ જે સૈનિકો છે એમનો સંપર્ક કરે છે અને એમને લાલચ આપે છે કે ભાઈ તમે ભારતીય થઈને અંગ્રેજો માટે કામ કરો છો અમારી જોડે આવી જાઓ આપણે એક બળવો ચાલુ કરીએ છીએ અને બળવામાં જોડાઈ જાઓ તો અંગ્રેજોને આપણે અહીંથી ભારતમાંથી કાઢી મૂકીશું હવે મિત્રો કોણ કહેશે ફોર્ટ વિલિયમ ક્યાં આવેલું છે મિત્રો આપણે મોડર્ન હિસ્ટ્રીમાં વાત કરીશું આવતા મહિનામાં ફોર્ટ વિલિયમ ક્યાં આવેલું છે ફોર્ટ વિલિયમ ક્યાં છે કોણ કહેશે રવિભાઈ રાગીનીબેન મહેપતભાઈ મનીષાબેન રવિભાઈ કુલદીપસિંહ જાડેજા ગોપાલભાઈ હેનિલભાઈ નૈતિકભાઈ પ્રવીણભાઈ ફોર્ટ વિલિયમ ક્યાં છે કોણ કહેશે ફોર્ટ વિલિયમ એક્ઝેક્ટ મનીષાબેન વેરી ગુડ કલકત્તામાં છે અને આ ફોર્ટ વિલિયમ ની સ્થાપના કોણે કરી હતી કયા અંગ્રેજ વ્યક્તિએ મનીષાબેન ફોર્ટ વિલિયમ ફોર્ટ વિલિયમ કલકત્તામાં છે અને અંગ્રેજોની કોઠી હતી આ એક્ઝેક્ટ યોગેશભાઈ કલકત્તામાં છે પ્રવીણભાઈ ગોવામાં નહીં આવે કલકત્તામાં આવશે બરાબર છે તો આ ફોર્ટ વિલિયમ શું હતું મિત્રો તો આ ફોર્ટ યોગેશભાઈ વેલેસલી નહીં આવે તો મિત્રો આ ફોર્ટ વિલિયમ શું હતો તો સાંભળો મિત્રો અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમણે કલકત્તામાં સૌથી પહેલા ફોર્ટ વિલિયમ કિલ્લો બનાવ્યો આ કિલ્લાને શું છે તો આ કે કિલ્લેબંધી કરેલી આ એક એમની રહેવાની જગ્યા હતી ફોર્ટ વિલિયમ જ્યાં અંગ્રેજી અધિકારીઓ રહેતા હતા એમનું ફેમિલી રહે અને ભારતમાંથી જે માલ ચીજ વસ્તુઓ જે ઇંગ્લેન્ડ લઈ જવાની હોય એ બધી વસ્તુઓનો ગોડાઉન પણ આ ફોર્ટ વિલિયમની અંદર હતું બરાબર છે તો આ ફોર્ટ વિલિયમમાં જે સેના હતી રાજપૂતાના રાઇફલ એને આ ગદર પાર્ટીના જે ક્રાંતિકારી વ્યક્તિ છે મનસાસિંહ એમનો સંપર્ક કરે છે કે આ સૈનિકોને ફોડવા માટે પછી આગળ ઘટના બને છે કે એ વખતે જતીન મુખર્જી શું કહે છે કે આપણે અત્યારે બળવો નથી કરવો હજી આપણે 2 મહિનાની રાહ જોઈએ બળવો અત્યારે નથી કરવો કારણ કે જર્મનીથી આપણે હથિયાર મંગાયા છે બીજા જો એ જર્મનીથી 2 મહિનામાં ભારતમાં હથિયાર આવી જશે તો આપણો બળવો જબરજસ્ત રીતે સફળ થશે એટલે આપણે અત્યારે બળવો નથી કરવો 2 મહિનાની રાહ જોઈએ પણ એવું કહેવાય છે કે ગદર પાર્ટીના જે ક્રાંતિકારીઓ હતા એ બહુ અધીરા બને છે અને એ લોકો ના પાડે છે કે ના બળવો તો અત્યારે જ કરીશું તો
આ ગદર પાર્ટીના નેતાઓ જતીન મુખર્જી સાથે સહમત નથી થતા અને એ લોકો હવે જતીન મુખર્જી ને એ લોકો યોજનામાં ફેરફાર કરે છે કે જે બળવો 2 મહિના પછી થવાનો હતો હવે આપણે કરીશું. હવે શું કરે છે તો વિનાયક રાવ, બરાબર સાંભળજો મિત્રો, આ વિનાયક રાવ કપિલ જે ક્રાંતિકારી છે એ શું કરે છે, યોજના અંતર્ગત બંગાળ થી પંજાબ સુધી બોમ્બ પહોંચાડે છે, બોમ્બ સપ્લાય કરે છે, કારણ કે આ લોકો બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા. તો મિત્રો વિનાયક રાવ શું કરે છે, વિનાયક રાવ કપિલ બંગાળ થી બોમ્બ પંજાબ પહોંચાડે છે, કારણ કે લાહોરમાં આ બધું ષડયંત્ર કરવાનું હતું. બોમ્બ બ્લાસ્ટ ક્યાં કરવાનું હતું, પંજાબ, લાહોર, ફિરોઝપુર, દિલ્હીમાં. ઓકે, તો ત્યાં બંગાળ થી પંજાબ બોમ્બ પહોંચાડે છે અને 14 ફેબ્રુઆરીએ વિનાયક રાવ કપિલે 18 બોમ્બ બનાવી શકાય ને, 18 બોમ્બ એટલી સામગ્રી ધરાવતું એક પાર્સલ બનારસ થી લાહોર લઈ જાય છે. ત્યારબાદ જાન્યુઆરીના મધ્ય સુધીમાં વિષ્ણુ ગણેશ પિંગલે રાસ બિહારી સાથે અમૃતસર પાછા જાય છે બનારસ થી, અને અમૃતસર અને લાહોર, મિત્રો બરાબર સાંભળો, અમૃતસર અને લાહોર આ બંને જગ્યાએ તેમણે બોમ્બ બનાવવા માટે સામગ્રી એકત્રિત કરી. શું કરે છે હવે મિત્રો, જે કપિલ જે છે એ કપિલ શું કરે છે, બનારસ થી સોરી કલકત્તા થી પંજાબ બોમ્બ સામગ્રી મોકલે છે ને, એ કેટલી હતી, 18 બોમ્બ બનાવી શકાય એવી. હવે ત્યાંથી આ લોકો જે છે રાસ બિહારી બોસ અને વિષ્ણુ ગણેશ પિંગલે અમૃતસર અને લાહોર આ બંને જગ્યાએ બોમ્બ બનાવવા માટે સામગ્રી એકત્રિત કરે છે એમના સાથીઓ દ્વારા, અને લાહોર ખાતેથી એક ફાઉન્ડ્રી, ફાઉન્ડ્રી એટલે મિત્રો ફેક્ટરી, ફાઉન્ડ્રી એટલે ફેક્ટરી એટલે જે જગ્યાએ લોખંડ ગાળવામાં આવે ને એને શું કહેવાય, ફાઉન્ડ્રી. તો લાહોર ખાતે આ વિષ્ણુ ગણેશ પિંગલે અને રાસ બિહારી બોસ એક ફાઉન્ડ્રી હતી, એમાં 80 બોમ્બ બનાવવા માટેનો આદેશ આપે છે. મિત્રો જે બોમ્બનું જે મટીરિયલ હોય ને, જે એમાં નાખવાનું હોય પાવડર, તો એ પાવડર જે જેમાં નાખવાનું હોય ને, તો એ જે શીશું છે લોખંડનું જે કેપ છે એ બનાવવા માટે લાહોરમાં એક ફેક્ટરી હતી ફાઉન્ડ્રી લોખંડ ગાળવાની, એમાં 80 બોમ્બ બનાવવા માટેની માટેનો શું કરે છે, ઓર્ડર આપે છે. પણ હવે ઘટના શું બને છે કે જે ફાઉન્ડ્રીનો માલિક હતો એને શંકા ગઈ કે આ લોકો આટલા બધા બોમ્બ બનાવવા માટેનું મને કહે છે, એની કેપ બનાવવા માટે કહે છે બોમ્બની, તો આ કઈક લોકો કઈક અંગ્રેજોની સામે કાવતરું તો નથી કરી રહ્યા. તો એ ફાઉન્ડ્રીનો માલિક હતો લાહોરમાં એ બી જાય છે અને બોમ્બ બનાવવા માટેનો ઇનકાર કરી દે છે કે હું નહીં બનાવું, તમારું કામ હું નહીં કરું. તો કહેવાય છે કે આના બદલે આ ગદર ક્રાંતિકારીઓ શું કરે છે, બોમ્બ બનાવવા માટે જે 60 ભરવાનો પોટ આવે ને મિત્રો, 60 ભરવાનો કેવો પોટ હોય, જો આવો પોટ હોય 60 ભરવાનો, બરાબર, અને બોમ્બ પણ આવો જ હોય છે 60 ભરવાના પોટ જેવો. તો જે પેલા લાહોરના ફાઉન્ડ્રીના માલિકે ના પાડી દીધી કે હું બોમ્બ નહીં બનાવું, તો આ લોકો ગદર ક્રાંતિકારીઓ શું કરે છે, 60 ઇંક ભરવાનો જે પોટ હોય છે ને એમાં બોમ્બનો જે પાવડર હોય એ ભરે છે અને બોમ્બ બનાવે છે અને એનો ઉપયોગ કરે છે. હવે બોમ્બ તૈયાર થઈ ગયા, હવે અંગ્રેજ પોલીસને શંકા જાય છે મિત્રો, હવે અંગ્રેજ પોલીસને શંકા જાય છે એટલે મિત્રો એ લોકો ત્યાં આગળ લાહોરમાં અને ત્યાં બનારસમાં ઘરોની તલાશી કરે છે, અને ત્યાં આગળથી મિત્રો ક્રાંતિકારીઓના ઘરોમાંથી બોમ્બ મળી આવે છે. હવે બોમ્બ મળી આવે છે જ્યારે રાસ બિહારી બોસ શંકાના ઘેરામાં આવે છે, એટલે અંગ્રેજ રાસ બિહારી ઘોષને પકડવા માટેની જાહેરાત કરે છે, એટલે કહેવાય છે રાસ બિહારી ઘોષ ત્યાંથી નાસી છૂટે છે, ત્યાંથી ભાગી જાય છે, છટકી જાય છે અંગ્રેજોને હાથ તાલી આપી. અને એ સમયે ગદર ક્રાંતિકારીઓ અને રાસ બિહારીની આગેવાની હેઠળ ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્ક થાય છે. હવે ઘટના શું બને છે મિત્રો, કે રાસ બિહારી બોસ તો છટકી જાય છે, અંગ્રેજ પોલીસ ધરપકડ કરવા માટે આવે એમને ખબર પડી. તો હવે શું થાય છે કે ગદર ક્રાંતિકારીઓ અને રાસ બિહારી બોસના જે આગેવાનો હતા એ બંને વચ્ચે ત્યાં સુધી બિલકુલ સંપર્ક પાકો થઈ જાય છે, એ લોકો એકબીજાના સંપર્કમાં આવી જાય છે ને બળવાની આપલેની માહિતી થઈ જાય છે. ઓકે, બળવાની જે માહિતી છે એની આપલે થઈ જાય છે, અને અમેરિકામાં ગદર સૈનિકો જે છે એ લોકો પણ ત્યાં અસફળ થાય છે. ભારતમાં અંગ્રેજોએ તપાસ કરી, રાસ બિહારી બોસ શંકાના ઘેરામાં આવ્યા અને એમને પકડવાની કોશિશ કરી, તો એવી રીતે જ અમેરિકામાં પણ જે ગદર પાર્ટીના લોકો ભારત આવવાની તૈયારી કરતા હતા એ લોકોની પણ ધરપકડ થાય છે. અને એ દરમિયાન આ લોકોનું પ્લાનિંગ શું હતું કે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે એકી સાથે સંકેત મળતા જ અમેરિકામાં વિદ્રોહ ચાલુ થશે, પંજાબમાં પણ વિદ્રોહ ચાલુ થશે અને બંગાળ સુધી ફેલાશે. અને લાહોર કાવતરાના કેસમાં મિત્રો 81 આરોપીઓ પૈકી 48 જે લોકો હતા, લાહોર કાવતરા કેસમાં જે 81 લોકો હતા ક્રાંતિકારીઓ, એમાંથી 48 આરોપીઓ હતા એમાં રાસ બિહારી બોસ
અને વિષ્ણુ ગણેશ પિંગલે, મથુરાસિંહ, કરતારસિંહ સરાભા અને આ બધા જ લોકો અમેરિકાથી ભારત આવ્યા હતા, બરાબર છે? 1914 માં આ પ્લાનિંગ બનાવવા માટે. અને રાજ બિહારી બોઝ પછી મિત્રો સચિન સાનિયાલ અને કરતારસિંહ સાથે પિંગલેને ફેબ્રુઆરી 1915 માં બળવો કરનાર મુખ્ય સંયોજકોમાં સામેલ કરે છે. મિત્રો, બળવો બળવો ક્યારે કરવાનો હતો? ફેબ્રુઆરી 1915 માં, જે લાહોર કાવતરા કેસ તરીકે ઓળખાય છે. તો રાસ બિહારી બોઝ, સચિન્દ્ર સાનિયાલ અને કરતારસિંહ સાથે પિંગલે જે છે એ ફેબ્રુઆરી 1915 માં જે લાહોર કાવતરો થયો એના મુખ્ય સંયોજકો હતા બધા. તમને એક્ઝામમાં પૂછે કે લાહોર કાવતરા કેસના મુખ્ય સંયોજકો કોણ હતા? રાસ બિહારી બોઝ, સચિન સાનિયાલ, કરતારસિંહ અને વિષ્ણુ ગણેશ પિંગલે. મિત્રો, રાસ બિહારીની હેઠળ પિંગલે ડિસેમ્બર 1914 માં ક્રાંતિ માટે સઘન પ્રચાર ચાલુ કર્યા. હવે શું કરે છે મિત્રો, બહુ જ એક્ટિવલી રાજ બિહારી બોઝના કહેવાથી ડિસેમ્બર 1914 માં વિષ્ણુ ગણેશ પિંગલે આ બળવાનો પ્રચાર કરવાની શરૂઆત કરે છે. અને બહુ જ હોશિયાર વ્યક્તિ હતો વિષ્ણુ ગણેશ પિંગલે. અંગ્રેજો એને ઓળખી ના જાય એટલે એ શું કરે, વિષ્ણુ ગણેશ પિંગલે પ્રચાર કરવા માટે જયારે અલગ અલગ જગ્યાએ જાય લોકોને મળવા ક્રાંતિકારીઓને, ત્યારે કહેવાય છે એ વેશ પલટો કરે. ક્યારેક બંગાળી વ્યક્તિ બને શ્યામલ નામનો, ક્યારેક મિત્રો એ ગણપતસિંહ નામનો પંજાબી વ્યક્તિ મળે અને આમ અંગ્રેજોને હાથ થાળી આપે. અલગ અલગ વેશ ધારણ કરે, ક્યારેક બંગાળી વ્યક્તિનો, ક્યારેક પંજાબી વ્યક્તિનો, જેથી અંગ્રેજો એને ઓળખી ના શકે. અને મિત્રો, 21 ફેબ્રુઆરીએ પંજાબમાં 23મી કેવલરીના શસ્ત્રો કબજે કરવા અને તેમના અધિકારીઓને મારવાનો પ્લાન બનાવે છે. 23મી કેવલરી જે રેજિમેન્ટ હતી અંગ્રેજોની સેના, એમના શસ્ત્રો કબજે કરી લેવાના અને પછી અધિકારીઓને પણ મારવાના, એવો પ્લાન બનાવે છે આ ગદર પાર્ટીના લોકો, વિષ્ણુ ગણેશ પિંગલે અને રાસ બિહારી બોઝ. એ પછી શું કરવાનું, તો પછી કે 26 ફેબ્રુઆરીએ પંજાબમાં બળવો ચાલુ થશે. બળવાની તારીખ કઈ છે મિત્રો, બરાબર જુઓ, લાહોર કાવતરાની 26 ફેબ્રુઆરીએ પંજાબમાં બળવો થવાનો હતો અને જે બળવો શરૂ થવાનો સંકેત હતો કે ભાઈ 26 ફેબ્રુઆરીએ બળવો ચાલુ થશે અને આ બળવો ચાલુ થવાની તારીખ હતી. તો મિત્રો, કિરપાલસિંહ જે છે આ દગો કરે છે. આમની ગદર પાર્ટીનો એક ક્રાંતિકારી છે, એ દગાખોર નીકળે છે કિરપાલસિંહ. અંતિમ ક્ષણે શું કરે છે, પંજાબ સીઆઈડી પોલીસ છે અંગ્રેજ, એને આ બળવાની માહિતી આપી દે છે કે આ લોકો 26 તારીખે બળવો કરવાના છે મોટા પાયે. અને કિરપાલસિંહ પોલીસને જાણકારી આપે છે કે યુએસએ કે અમેરિકાથી પરત ફરેલા ગદર પાર્ટીના નેતાઓ જેમાં કોણ કોણ છે, તો આ લોકો 15 ફેબ્રુઆરી 1915 ના રોજ કહેવાય છે લાહોર દરવાજા, લાહોરમાં મુચી દરવાજા પાસે રાસ બિહારી, વિષ્ણુ ગણેશ પિંગલે એવા ડર્જન નેતાઓ કહેવાય છે કે ત્યાં ભેગા થયા અને ત્યાં આગળ આ લોકોએ પ્લાન બનાવ્યો છે કે 26 ફેબ્રુઆરીએ બળવો ચાલુ થશે. તો મિત્રો, આ બળવાની યોજના અંગ્રેજોને ખબર પડી, એ વાત ગદર પાર્ટીના નેતાઓને પણ ખબર પડી ગઈ કે ભાઈ કિરપાલસિંહ નામના દગાખોરે, આપણી પાર્ટીના વ્યક્તિએ અંગ્રેજોને આપણી બળવાની બધી જ માહિતી આપી દીધી છે. તો આ લોકો શું કરે છે, બળવાનો દિવસ 26 જાન્યુઆરીની જગ્યાએ 19 ફેબ્રુઆરી કરી દે છે, બરાબર છે? 5 દિવસ પહેલા કે ભાઈ આપણે 26ની જગ્યાએ 19 બળવો કરીશું મિત્રો. પરંતુ કહેવાય છે કે અંગ્રેજોને આ વાતની પણ ખબર પડી જાય છે કે આ લોકો 26ની જગ્યાએ 19 બળવો કરવાના છે. તો હવે શું ઘટના બને છે કે 21 ફેબ્રુઆરીએ રંગૂન ખાતેથી 130મી બલુચ રેજિમેન્ટ દ્વારા બળવો કરવાની યોજનાનો નિષ્ફળ કરી દેવામાં આવી. જે આ ગદર પાર્ટીના નેતાઓએ જે 130મી બલુચ રેજિમેન્ટને પોતાને સાથે લીધી હતી કઈ જગ્યાએ, રંગૂનમાં, કે ભાઈ અંગ્રેજોની સામે આપણે બળવો કરવાનો છે. તો આ જેવો આ રંગૂન રેજિમેન્ટ, બલુચ રેજિમેન્ટ જે બળવો કરવાની તૈયારી કરે છે, તો 21 ફેબ્રુઆરીએ અંગ્રેજોને આ વસ્તુની ખબર પડી ગઈ હતી કે 26 તારીખે આ લોકો બળવો કરશે, તો 21 તારીખે જ બળવો બંધ કરી દીધો, દબાઈ દીધો ત્યાં રંગૂનમાં. પછી મિત્રો, 26મી પંજાબ, 7મી રાજપૂતાના રેજિમેન્ટ, 123મી બલુચ રેજિમેંટ, 124મી જાટ આર્ટિલરી અને અન્ય રેજિમેન્ટમાં બળવો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ એ નિષ્ફળ ગયો કારણ કે અંગ્રેજોને આ વસ્તુની માહિતી ખબર પડી ગઈ હતી. અને જે સૈનિકો જે રેજિમેન્ટમાં ફૂટ નાખી હતી અંગ્રેજોના સૈનિકોમાં ગદર પાર્ટીના લોકોએ, એને દબાવી દેવામાં આવ્યો. અને મિત્રો, ફિરોઝપુર, લાહોર અને આગ્રામાં વિદ્રોહને પણ દબાવવામાં આવ્યા. ષડયંત્રના ઘણા બધા મુખ્ય નેતાઓ મિત્રો ધરપકડ કરવામાં આવી કારણ કે પેલા કિરપાલસિંહે માહિતી આપી દીધી. અને મેરઠ ખાતે આવેલી 22મી કેવલરી રેજિમેન્ટમાં બળવો શરૂ કરવા માટે કરતારસિંહ અને વિષ્ણુ ગણેશ પિંગલે દ્વારા છેલ્લો પ્રયાસ કરવામાં આવ્યો. બીજા બધા લોકો પકડાઈ ગયા, આ બળવાની માહિતી મળી ગઈ અંગ્રેજોને, પણ આ કરતારસિંહ સરાભા
અને વિષ્ણુ ગણેશ પિંગલે છેલ્લો પ્રયાસ કર્યો મેરઠ ખાતે આવેલી 22મી કેવલરી રેજિમેન્ટમાં બળવો ભડકાવવા માટે. પણ કહેવાય છે કરતારસિંહ લાહોરમાંથી ભાગી છૂટ્યા, કારણ કે અંગ્રેજો એમને પકડવા આવ્યા, પરંતુ બનારસમાં કરતારસિંહ સરાભાની ધરપકડ થઈ ગઈ. વિષ્ણુ ગણેશ પિંગલે ને 23મી માર્ચ 1915 ને રાત્રે મેરઠ ખાતે વિષ્ણુ ગણેશ પિંગલે ની પણ ધરપકડ થઈ ગઈ. અને મિત્રો ત્યારે વિષ્ણુ ગણેશ પિંગલે જોડે કહેવાય છે જયારે એમને વિષ્ણુ ગણેશ પિંગલે ની ધરપકડ થઈ ત્યારે 10 બોમ્બ હતા. અને કહે છે કે આ આખી રેજિમેન્ટ જે છે આખી સેનાની ટુકડી આ 10 બોમ્બ આ સેનાની ટુકડીને ઉડાડવા માટે કાફી હતા. ખતરનાક ડેરિંગ જુઓ, પોતાની સાથે 10 જીવતા બોમ્બ લઈને ફરતા હતા, પણ એમની ધરપકડ થઈ ગઈ. બરાબર છે, ઓકે. અને મિત્રો પંજાબ અને સેન્ટ્રલ પ્રાંતમાં ગદર પાર્ટીના ક્રાંતિકારીઓની મોટા પ્રમાણમાં ધરપકડ થવા લાગી. રાસ બિહારી બોઝ ને ધરપકડ થાય એ પહેલા લાહોર થી ભાગી 1915 માં ક્યાં જતા રહ્યા, રાસ બિહારી બોઝ પંજાબ જતા રહ્યા. અને વિષ્ણુ ગણેશ પિંગલે અને કરતારસિંહ હરમનસિંહ ભાઈ પરમાનંદ સહિત અન્ય ઘણા બધા ગદર ક્રાંતિકારીઓને 1915 માં લાહોર ષડયંત્ર કેસ, આ ઘટનાને કયા નામ ઓળખાય છે મિત્રો, લાહોર ષડયંત્ર કેસ સુનાવણીમાં આ લોકોને વિશેષ અદાલત દ્વારા આ લોકો પર કેસ ચલાવવામાં આવ્યો, આ લોકોને દોષી ઠેરવવામાં આવ્યા. અને લાહોર ષડયંત્ર કેસ અંતર્ગત કરતારસિંહ સરાભા, હરમનસિંહ ભાઈ પરમાનંદ સહિતના અન્ય ગદર ક્રાંતિકારીઓ પર કેસ ચલાવવામાં આવ્યો. અને પિંગલે ને 16 નવેમ્બર 1915 ના રોજ કરતારસિંહ ની સાથે લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી. મિત્રો અને આ મહાન ક્રાંતિકારીઓ અહીં છેલ્લા શ્વાસ લે છે. મિત્રો કરતારસિંહ સરાભા અને ગણેશ વિષ્ણુ પિંગલે ને 16 નવેમ્બર 1915 ના દિવસે આ લાહોર કાવતરા અંતર્ગત કેસ ચાલ્યો અને લાહોર સેન્ટ્રલ જેલમાં આ લોકોને ફાંસી આપી દેવામાં આવે છે. અને આ રીતે આ બળવાનો દુઃખદ અંત આવે છે અને બળવો સફળ થતો નથી. તો મિત્રો આ હતા મહાન ક્રાંતિકારી વિષ્ણુ ગણેશ પિંગલે. મિત્રો આશા રાખું છું કે તમને બધાને ખ્યાલ આવ્યો હશે અને ઇમ્પોર્ટન્ટ ઘટના જે 1915 માં લાહોર ષડયંત્ર કેસ એના વિશે વાત કરી. મિત્રો તમને જો લેક્ચર પસંદ આવ્યો છે તો એને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો. તમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો મિત્રો, ઇઝ ધેર એની ક્વેશ્ચન. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને ખાસ મિત્રો જયારે પણ અન એકેડમીને સબસ્ક્રાઇબ કરો ત્યારે મારો કોડ KSUS યુઝ કરજો જેથી તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. તો મિત્રો આજે આપણો લેક્ચર અહીં પૂરો થાય છે. કાલે ફરી મળીએ છીએ રાત્રે 9:30 વાગે બીજા ક્રાંતિકારી વિશે વાત કરીશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સબ્બા ખેર, શુભ રાત્રિ, શુભ રાત્રિ, શુભ રાત્રિ.